ચલો દાખલા નંબર 4 લઈએ છે, 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો। આ બંને વચ્ચે 7 વડે વિભાજ્ય સંખ્યાઓ શોધવી પડશે, પહેલા મતલબ એ લખવી પડશે પછી એનો સરવાળો મળશે। તો હવે 7 વડે વિભાજ્ય સંખ્યા શોધવી કેવી રીતે, તો હું શું કરું છું, 200ને 7 વડે ભાગું છું। અહીંયા જુઓ એટલે ખ્યાલ આવશે તમને, 200 ભાગ્યા 7, તો 7 દુને 14 કેટલા વધશે, 6। હવે આ શૂન્ય મૂકું છું, અત્યારે હું શૂન્ય નીચે ઉતારું છું, તો 7 8 56 કેટલા વધ્યા, 4। હવે અહીંયા નજીકની સંખ્યા કઈ હોત કે જે 7 વડે વિભાજ્ય હોય, તો અહીંયા 7 હોવા જોઈએ, તો કેટલા ખૂટે છે, 3 ખૂટે છે। તો અહીંયા 200 નહીં પણ 200ને જો 3 હોત, અહીંયા 203 હોત તો અહીંયા 63 આવત અને અહીંયા 7 આવત, ને આપણી પાસે હવે આને 7 વડે ભાગી શકત। એટલે પહેલી સંખ્યા જે 7 વડે વિભાજ્ય છે કઈ છે, 203 છે, બરાબર। એટલે 203થી અહીંયા શરૂ થશે। ચલો શરૂ કરું છું, 200 અને 400 વચ્ચે 7 વડે વિભાજ્ય સંખ્યા એટલે કે માગેલ સંખ્યાઓ, પહેલાં તો ડાયરેક્ટ લખી દઈએ આ રીતે, માગેલ સંખ્યાઓ 203, એના પછી કઈ આવશે, તો હવે એમાં 7 ઉમેરવાનું થાય આપણી પાસે, તો એના પછીની સંખ્યા આપણને મળે 203, પછી એમાં 7 ઉમેરો તો 210, એમાં 7 ઉમેરો 217, અને એ પ્રકારે આગળ વધીએ। તો હવે છેલ્લી સંખ્યા, તો ફરીથી પાછું આપણે જે કર્યું એ પ્રકારે 400ને તમારે 7 વડે ભાગવાના, અને મૌખિક આવડતું હોય તો કશો વાંધો નથી, ડાયરેક્ટ તમને ખ્યાલ આવે કે કઈ સંખ્યા 7 વડે વિભાજ્ય છે તો એ વાંધો નથી। ચલો અહીંયા 7 5 35 કેટલા વધશે, 5, શૂન્ય ઉતારો, 77 49 49। જો આ એક ન વધ્યો હોત, આમાં આપણે ઉમેરવાનું નથી કારણ કે 400થી નાની સંખ્યા લેવાની છે, એટલે એક ના વધ્યો હોત તો આ 7 વડે વિભાજ્ય થઈ જાય। તો આમાંથી એક બાદ કરી દો એટલે કઈ સંખ્યા આવશે, 399, એ 7 વડે વિભાજ્ય છેલ્લી સંખ્યા હશે આપણી પાસે, એટલે અપ ટુ 399 આવશે। સમજાવ્યું તમને, આ 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ છે। ચલો હવે અહીં એ બરાબર 203 અને ડી બરાબર, આ સમાંતર શ્રેણી બનશે કારણ કે ડિફરન્સ આપણે 7નો રાખ્યો ને અહીંયા, એટલે ડી બરાબર 7। ચલો હવે આ સંખ્યાઓનો સરવાળો શોધવા માટે આ કેટલી સંખ્યા છે એ પહેલાં નક્કી કરવું પડશે, હા ને। તો આ છેલ્લી સંખ્યાને આપણે એ અંદર લઈએ, ધારો કે એન બરાબર 399। ચલો શ્રેણી સમાંતર છે એટલે એન ની જગ્યાએ શું લખીશું આપણે, એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 399। એ બરાબર કેટલા છે, 203, 203 પ્લસ એન માઇનસ 1, ડીની જગ્યાએ 7 ઇઝ ઇક્વલ ટુ 399। ચલો 203ને આ બદલાવો, ધેરફોર એન માઇનસ 1 ગુણ્યા 7 બરાબર 399માંથી 203 બાદ કરો ડાયરેક્ટ જ, એટલે અહીંયા 196, 196 રહેશે। અને હવે આને 7 વડે ભાગી નાખીએ, ભાગ ચાલશે જ, ચાલુ જ જોઈએ, એ સિવાય આપણને એન મળે જ નહીં ને, એટલે એન માઇનસ 1 બરાબર 7 2 14 કેટલા વધ્યા, 14 ને 5 એટલે 5 56, 7 8 56, અહીંયા 56 વધ્યા એટલે 28, એટલે માઇનસ બના બદલાવો, એટલે ધેરફોર એન બરાબર 29 બરાબર। એટલે આ 9 સંખ્યાઓ છે આપણી પાસે। ચલો હવે માગેલ સરવાળો, હવે માગેલ સરવાળો, સંખ્યાઓનો સરવાળો માગ્યો છે અને કેટલી સંખ્યાઓથી 29, એટલે સરવાળો એટલે શું કરીશું, એસ 29, એસ 29 બરાબર, યાદ કરો સૂત્ર,
एन बाय टू टू ए कौंस में एन माइनस वन इंटू डी एट्ले कि ओगणतीस भाग्या बे टू ए ए बराबर के 203 203 प्लस एन माइनस वन एट ओगणतीस माइनस एक एट अठयावीस अने डी के 7 चलो इज इक्वल टू आमांथी हूँ बे सामान्य काढ़ू छूँ एट्ले आ बे छेदनो उड़ी जशे 29 उड़ाड़ी दऊँ छूँ एने अहीं 203 बे में अहींथी बार काढ़ो आमांथी हूँ बे बार काढ़ू तो केटला आवशे 14 × 7 बराबर छे ओके फरथी लखूँ 29 203 14 × 7 98 चलो हवे बराबर तमारे शोधवानुं छे आवडशे ज बराबर ने ओके आगळनो दाखलो जोईए छे दाखला नंबर 5 शुं कह्युं छे जुओ जरा 1 થી 100 વચ્ચેની 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો જો અહીંયા અથવા છે એટલે અહીંયા મહત્વની વાત શું છે તે જ આવે આપણે યાદ કરીએ ગણમાં એ યોગ બી આની સંખ્યા તમારે શોધવી હોય તો સૂત્ર શું હતું નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી એટલે માં એનું પાલન કરતા ઘટકોની સંખ્યા બીનું પાલન કરતા ઘટકોની સંખ્યા એ બંનેના સરવાળામાંથી એ અને બી બંનેનું પાલન કરતા એ અને બી બંનેના ઘટકોની સંખ્યા બાદ કરવાની છે બરાબર તમને એમ થશે કે અહીંયા શું જરૂર પડશે એની તો જો હું તમને સમજાવું છું આ મગજમાં પહેલાં બેસાડી દો બરાબર ઓકે હવે શરૂ કરીએ છીએ આપણે અહીંયા પહેલા બે વડે વિભાજ્ય સંખ્યાઓ લઈએ છીએ 1 થી 100 વચ્ચેની 2 વડે વિભાજ્ય સંખ્યા સંખ્યાઓ 2 4 6 ક્યાં સુધી આવશે 98 સુધી વચ્ચેની શબ્દ છે ચલો પહેલાં કેટલી સંખ્યાઓ છે એ શોધી નાખીએ આમ તો શોધવું સરળ છે છતાં લઈએ છીએ આપણે ધારો કે એન બરાબર 98 ને ધેરફોર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર 98 ચલો એ એટલે પહેલું પદ એટલે 2 પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ડી મતલબ ડિફરન્સ 4માંથી 2 જાય તો 2 એટલે 98 ચલો ધેરફોર એન માઇનસ વન ઇન્ટુ 2 આ બાજુ આવશે 96 2 વડે ભાગી નાખો એટલે એન માઇનસ વન બરાબર 48 48 × 96 ધેરફોર એન ઇઝ ઇક્વલ ટુ એન બરાબર 49 બરાબર 49 સંખ્યાઓ છે ને તમે ડાયરેક્ટ પણ લખી શકો અહીંયા એ બરાબર બી એ ડી બરાબર અને એન બરાબર ચલો ડાયરેક્ટ લખીએ છીએ અહીં એ બરાબર 2 ડી બરાબર 2 અને એન બરાબર 49 આ સંખ્યાઓનો સરવાળો એસ 49 બરાબર તો 49/2 કૌંસમાં 2a એટલે 2 × 2 એ બરાબર 49 − 1 એટલે 48 ઇન્ટુ ડી ડિફરન્સ કેટલો છે 2 ચલો 2 સામાન્ય કરો એટલે 2 ઉડી જશે આરે એટલે 49 2 પ્લસ 48 એટલે બરાબર કેટલા 49 × 50 એટલે બરાબર
तमने आवडशे ज। चलो हवे पांच वडे विभाज्य संख्याओ लेवानी छे, एक थी सौ वच्चे नी। पांच वडे विभाज्य संख्याओ पांचवड़े विभाज्य संख्याओं में कई आवशे? पांच, दस, पंदर अने प्रकारे छेल्ली 95। चलो आ केटली संख्याओ छे ए शोधीए। अहीं ए बराबर पांच अने डी बराबर दस माइनस पांच एटले पांच छे। धारो के ए एन बराबर 95। चलो ए एन नु सूत्र एटले ए प्लस एन माइनस वन इंटू डी बराबर 95। चलो ए बराबर कितला छे? पांच, एन माइनस वन डिफरन्स डी केटलो छे? पांच, 95। तो देरफोर एन माइनस वन गुणिया पांच बराबर 90। नेव पांच बाद करो आ बाजू थी। चलो पांच वड़े भाग चालसे अँ, एन माइनस वन पांच एक पांच आठ पंचा चालीस माइनस वन आ बाजू अठार पंचा नेव थे अपनी पास। देरफोर एन बराबर ओगनीस आशे। ओगनीस संख्याओ है अपनी पास पांच वड़े विभाज्य एवं, બરાબર છે? હવે આ માગેલ આ સરવાળો, આ સંખ્યાઓનો સરવાળો આની જેમ જ, આ સંખ્યાઓનો સરવાળો આ સંખ્યાઓનો સરવાળો એસ ઓગણીસ બરાબર, ચલો ઓગણીસ ભાગ્યા બે કૌંસમાં ટુ એ, એ બરાબર પાંચ લેવાનો એટલે બેની સાથે પાંચ વત્તા એન માઇનસ વન એટલે ઓગણીસ માઇનસ એક એટલે અઢાર, ડિફરન્સ ડી કેટલો છે? પાંચ ઇઝ ઇક્વલ ટુ, આમાંથી બે હું બહાર લઈ લઉં એટલે આ બે ઉડી જશે એટલે અહીંયા ઓગણીસ કૌંસમાં પાંચ, અહીંયા કેટલા? નવ, નવ પંચું પિસ્તાલીસ એટલે બરાબર કેટલા? તો કે ઓગણીસ કૌંસમાં પચાસ, અને આ ગુણાકાર તમારે શોધવાનો છે। चलो हवे बे अने पांच वडे विभाज्य संख्याओ शोधीए, नवी स्लाइड पर शोधीए छे आपणे। एक थी सौ वच्चे नी, बे अने पांच वडे एटले के दस वडे विभाज्य સંખ્યાઓ, બે અને પાંચ વડે વિભાજ્ય એટલે કે દસ વડે વિભાજ્ય સંખ્યાઓ છે, કઈ સંખ્યાઓ આવશે? તો કે દસ, વીસ, ત્રીસ, ક્યાં સુધી? નેવું સુધી, એની વચ્ચેને લેવાની છે એટલે નેવું સુધી આવશે। ચલો અહીં એ બરાબર દસ, ડી બરાબર પણ દસ, વીસ માઇનસ દસ અને એન બરાબર તો બહુ સ્પષ્ટ છે, નવ સંખ્યાઓ દેખાય છે એટલે આ સંખ્યાઓનો સરવાળો એસ નાઇન બરાબર, ચલો નવ ભાગ્યા બે કૌંસમાં ટુ એ એટલે બેની સાથે દસ વત્તા નવ માઇનસ એક એટલે આઠ, અને ડિફરન્સમાં ફરતી પાછા દસ આવશે। ચલો આમાંથી બે સામાન્ય કાઢું છું, બે સામાન્ય કાઢું એટલે બે ઉડી જશે એટલે અહીંયા દસ રહેશે, અને અહીંથી બે કાઢ્યા મેં એટલે ચાર એટલે અહીંયા ચાલીસ રહેશે એટલે બરાબર નવ ગુણ્યા દસ વત્તા ચાલીસ એટલે પચાસ, અને તમારે શોધવાનું છે। ચલો હવે માગેલ સરવાળો, હવે
मागेल सरवाळो શું થશે તે જરા આપણે આગળની સ્લાઇડ ઉપર જઈએ। એસ 49 વત્તા એસ 19 એસ 49 વત્તા એસ 19 માઇનસ એસ 9 इज इक्वल टू अपने कहू प्रकार नंबर ऑफ ए वत्ता नंबर ऑफ बी माइनस नंबर ऑफ ए छेद बी। प्रश्न शू हतो कि एक थी सौ वच्चे नी बे अथवा पांच वड़े माटे आपणे आ सूत्र वापरवू पड़े अथवा एटले योग माटे आ सूत्र आपणे वापर्यु छे। ओके चलो एस 49 बराबर शू हता ते अने एस 19 एटले शू हता ते जरा जोई लईए। एस 49 एटले 49 गुण्या 50 एस 19 एटले 19 गुण्या 50 गुणाकार 50 छे बराबर। चलो लखीए छे 49 गुण्या 50 वत्ता 19 गुण्या 50 ओछा एस 9 9 गुण्या 50। चलो दरेक माथी 50 सामने ले लू छु तो 49 वत्ता 19 माइनस 9 तमे गुणाकार लखो अहीं तो पण बराबर छे मैं बाकी राख्या छे તમે લખી નાખો તો ચાલે એ પ્રકારે। હવે 50 ગુણ્યા 19 પછી 9 જાય એટલે 10 10 અને 49 એટલે 59 આવશે અને બરાબર આનો ગુણાકાર એ આપણો જવાબ છે બરાબર છે। ઓકે ચલો આગળનો દાખલો લઈએ છે દાખલા નંબર 6 જેને 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી બે આંકડાની સંખ્યાનો સરવાળો શોધો। पहला तो अपने चार वड़े विभाज्य संख्याओं लीए चार वड़े विभाज्य बे आंकड़ाओं की संख्या बे आंकड़ाओं की संख्या संख्याओं पहली संख्या कई आवशे 12 पछी आवशे 12 ने 4 16 सोल ने 4 20 अने ए प्रकारे आगळ वधीशुं तो छेल्ली संख्या जे छे बे आंकड़ानी जे 4 वडे विभाज्य ए कई आवशे 96 96 बराबर छे। ओके हवे लखीए 4 वडे भागता शेष 1 वधे तेवी संख्या 4 वडे भागता एक शेष एक वधे शेष एक वधे तेवी बे आंकड़ाओनी संख्या ओनी संख्याओ कई आवशे 13 कारण के 12 में एक आ तो विभाज्य छे एमां एक उमेरो तो छेल्ले शेषो एक वधे ने 16 ने 1 17 21 અને આ પ્રકારે 97 આવશે બે આંકડાની સંખ્યાઓમાં। તમે ડાયરેક્ટ આ લખી શકો આ તમને સમજાવવા માટે લખ્યું છે મેં બરાબર છે। ઓકે હવે આ સમાંતર શ્રેણી છે આનો સરવાળો શોધવાનો તમારે તમારે હવે જાતે લખવાનું છે આવડશે ને। અહીં એ બરાબર 13 ડી બરાબર 17 માંથી 13 જાય એટલે 4 અને હવે કેટલી સંખ્યાઓ છે એ શોધવું પડશે ને તો શોધી નાખીએ ચલો ને। ધારો કે લખીને ધારો કે એ એન બરાબર 97 એ એન નું સૂત્ર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 97। દર વખતે આ સૂત્ર વાપરીએ છીએ કારણ કે સમાંતર શ્રેણી રચાય છે બધા એમાં હંમેશા એ જોવું પડે પાછું આપણે બે જ પ્રકારની શ્રેણી ભણ્યા છે કાં તો સમાંતર કાં તો સમગુણોત્તર એમાં સમાંતર શ્રેણી જો રચાય છે આજે આ સ્વાધ્યાય છેલ્લા સ્વાધ્યાયમાં। ધેરફોર ચલો એ બરાબર કેટલા છે 13 વત્તા અહીંયા એન માઇનસ 1 ડિફરન્સ 4 બરાબર 97। ચલો 13 આમાંથી બાદ કરો એટલે એન માઇનસ 1 ઇન્ટુ 4
तेर बात करीशु तो आवशे 84, 4 ने 3 7 8 ने 1 9। चलो 4 वडे भागी नाखीशु એટલે મળશે મને એન માઇનસ વન બરાબર 4 2 8 અને 4 1 4 એટલે ધેરફોર એન બરાબર 22। ચલો હવે માગેલ સરવાળો, હવે માગેલ સરવાળો, માગેલ સરવાળો એટલે એસ 22, 22 શોધવાનો છે અને તમને આવડશે જ, બરાબર છે। ઓકે ચલો આગળનો દાખલો, एक्जाम्पल नंबर 7 जुओ। जो विधेय एफ ऑफ एक्स प्लस वाई बराबर एफ ऑफ एक्स इंटू एफ ऑफ वाय फॉर एवरी एक्स वाय बिलोंग्स टू एन एवी रीते व्याख्यायित हो कि जेथी एफ वन बराबर 3 थाय छे अने सिग्मा एफ ऑफ एक्स बराबर 120 थाय छे तो एन शोधो। ओके शुरू कर दईए छे, आपणे एफ वन बराबर 3 आप्यो छे तो हवे महत्वनुं अहींया छे આ શું છે જુઓ જરા, સિગ્મા એક્સ બરાબર 1 to n, એફ ઓફ એક્સ બરાબર 120 છે આપણી પાસે। ચલો સિગ્મા દૂર કરવો મતલબ એક્સની જગ્યાએ 1 2 3 મૂકતા જવાનું, પછીનો સરવાળો કરતો જવાનો, મતલબ આ એફ ઓફ 1 પ્લસ એફ ઓફ 2 પ્લસ એફ ઓફ 3 પ્લસ છેલ્લે એફ ઓફ n બરાબર 120। मतलब आ अपनी पास होवा जोईए, एम एफ ऑफ वन छे 3 तो अपने एफ ऑफ 2 एफ ऑफ 3 अप टू एफ ऑफ एन अपने शोधवा पड़े अने पछी अहींया किंमतो मूकी दईए एटले आपणे एन मळी जशे, समझायुं। ओके चलो एफ ऑफ 2 एफ ऑफ 3 शोधीए छे, चलो शुरू करिए। हवे अहीं फॉर एवरी एक्स वाय बिलोंग्स टू फॉर एवरी एक्स वाय बिलोंग्स टू एन आ सूत्र आप्युं छे आपणने, एफ ऑफ एक्स प्लस वाय इज इक्वल टू एफ ऑफ एक्स इंटू एफ ऑफ वाय। मारे अहीं एफ वन तो आपेलो छे, एफ टू शोधवानो छे तो हूँ शू करूँ छू जुओ जरा, एक्स अने वाय, एक्स बराबर वाय बराबर 1 लेता बंनेनी जग्याए 1 लउं छूं तो आ शू मळशे मने, एफ ऑफ 1 प्लस 1 बराबर एफ ऑफ 1 इंटू एफ ऑफ 1, एक्स ने वाई बने 1 छे ने, 1 प्लस 1 एटले 2 छे, एटले एफ ऑफ 2 इज इक्वल टू एफ ऑफ 1 बराबर मने आपेलो छे 3, आ पण 3 ज आवशे एटले बराबर शू आवशे 3 नो वर्ग, समझायुं। ओके हवे एक्स ने वाई नी किंमत મારે 3 જોઈએ છે, એફ ઓફ 3 જોઈએ તો એક એક્સ બરાબર 1 લઈશ અને વાય બરાબર 2, અથવા એક્સ બરાબર 2 અને વાય બરાબર 1, એક્સ બરાબર 2 વાય બરાબર 1 લેતા। ચલો શું થશે, એફ ઓફ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ 2 એટલે એફ ઓફ 2 ગુણ્યા એફ ઓફ 1 છે, એટલે ધેરફોર એફ ઓફ 3 इज इक्वल टू एफ ऑफ 2 बराबर के 3 नो वर्ग, एफ ऑफ 1 बराबर के 3 है, अरे एफ ऑफ 1 बराबर 3 एट मतलब शू मैं मैंने 3 नो क्यूब, एफ ऑफ 2 3 नो वर्ग, एफ ऑफ 3 3 नो क्यूब। आ रीते ज आपने आग वीशू तो एफ ऑफ एन बराबर 3 की n घात मैं 3 तो 3 घात है, ये प्रकार 3 की n घात મળશે ને। હવે જે શોધવાનું છે તે આના ઉપરથી, વળી સિગ્મા એક્સ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n, એફ ઓફ એક્સ બરાબર કેટલા છે 120। ચલો તો આ સરવાળો છૂટો પાડી દઈએ તો એફ ઓફ 1 પ્લસ એફ ઓફ 2 પ્લસ એફ ઓફ 3 પ્લસ અપ ટુ એફ ઓફ n इज इक्वल टू 120 है। चलो एफ ऑफ 1 एट्ले 3 है, आ 3 नो स्क्वेर 3 नो घन एफ ऑफ 3 एट्ले अने छेल्ले आवशे 3 की n घात बराबर 120। हवे आ जोईने ख्याल आवो जोईए कि आ तो शू छे, सम गुणोत्तर श्रेणी छे, सम गुणोत्तर 3 की 2 घात भाग्या 3 એટલે 3 આવે, 3 की 3 घात भाग्या 3 की 2 घात એટલે 3, ગુણોત્તર સરખો છે બધાનો, બરાબર છે, એટલે માટે
चलो यहाँ a इंटू आर इज टू एन माइनस वन भाग्या आर माइनस वन इज इक्वल टू 120, ज्या a बराबर केटला छे 3 अने r बराबर पण केटला छे 3, आर स्क्वेर भाग्या 3 एटले 3 ज आवशे। अने देरफोर चलो किंमत मूको, 3 3 ની n ઘાત माइनस 1 भाग्या 3 माइनस 1 बराबर 120। चलो देरफोर आ कौंस लखू छू, 3 ની n ઘાત माइनस 1 बराबर 120, 3 माइनस 1 એટલે ગુણ્યા 2 અને 2 આ બાજુ ગુણાકારમાં આવશે તો 3 બાકી રહ્યો હજુ લખવાનો અહીંયા, તો 3 ક્યાં આવશે, અહીંયા ભાગાકારમાં। ચલો અહીંયા છેદ ઉઠશે, 3 ચોક 12 એટલે આ 40 થયા, એટલે 40 દૂને 80 એટલે 3 ની n ઘાત માઇનસ 1 બરાબર 80, દેરફોર 3 ની n ઘાત બરાબર 81। હવે 81 એટલે કેટલા તમને ખબર છે, 3 ની 4 ઘાત એટલે n બરાબર કેટલા, n બરાબર 4, જે આપણે શોધવાના છે, બરાબર છે। ઓકે ચલો દાખલા નંબર 8 લઈએ છે, જો જરા શું કીધું છે, તે સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે, કેટલાક મતલબ n પદોનો સરવાળો, એટલે Sn બરાબર 315 આપણને આપેલા છે। તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 5 અને 2 છે, એટલે પ્રથમ પદ 5 એટલે a બરાબર 5 અને સામાન્ય ગુણોત્તર એટલે r બરાબર 2 છે, તો તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો, છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધવાની છે, બરાબર શોધી નાખીએ છીએ, ત્યારે શરૂ કરીએ છીએ। ચલો પહેલાં આ લખી દઈએ, આ લખવું સરળ પડશે, પ્રથમ પદ 5 એટલે અહીં a બરાબર 5, સામાન્ય ગુણોત્તર એટલે r, r બરાબર 2, an બરાબર 315, કેટલાક પદો એટલે ધારી લઈએ, ત્યાં ધારો કે an ની sn, ધારો કે sn બરાબર n પદોનો સરવાળો, આપણે 315 એને કેટલાક શબ્દો વાપર્યા છે ને, આપણે n પદોનો સરવાળો લઈ લીધો, એને sn બરાબર 315। હવે સૂત્ર sn નું ધ્યાન આપવાનું છે, સમગુણોત્તર શ્રેણી છે એટલે હમણાં જે વાપર્યું તે આપણે a ગુણ્યા r ની n ઘાત માઇનસ 1 ભાગ્યા r માઇનસ 1 બરાબર 315। ચલો છેલ્લું પદ અને પદોની સંખ્યા એટલે n આમાંથી મળી જશે આપણને, અને પછી છેલ્લું પદ મતલબ n જે મળે એના આધારે ખબર પડે છેલ્લું પદ કયું છે તે। શરૂ કરીએ છીએ, કિંમતો મૂકીએ અહીંયા, 5 2 રેઝ ટુ n માઇનસ 1 ભાગ્યા 2 માઇનસ 1 બરાબર 315। ચલો 2 માઇનસ 1 એટલે 1 જ આવશે, માત્ર 5 વધશે એટલે 5ને આ બાજુ ભાગી નાખીએ છીએ, એટલે 2 રેઝ ટુ n માઇનસ 1 બરાબર 315 ભાગ્યા 5, એટલે કે 2 રેઝ ટુ n માઇનસ 1 બરાબર, ચલો એવો છે 5 6 30 અને 5 3 15 એટલે આવશે 63 હે ને, અને માઇનસ 1 આ બાજુ આવશે, એટલે દેરફોર 2 રેઝ ટુ n બરાબર 64, એટલે કે 2 રેઝ ટુ n 64 એટલે 2 ની કેટલી ઘાત, 6 ઘાત, એટલે n બરાબર 6 મળે આપણને, એટલે પદોની સંખ્યા 6 છે। ઓકે છેલ્લું પદ એટલે માટ આમ પદોની સંખ્યા 6, આમ પદોની સંખ્યા 6 છે। હવે છેલ્લું પદ, વળી છેલ્લું પદ બરાબર શું આવશે, a6, અને a6 એટલે શું, સમાંતર શ્રેણી માટે નહીં સમગુણોત્તર શ્રેણી માટે a ઇન્ટુ આર રેઝ ટુ 5 યાદ કરો। ચલો a બરાબર કેટલા છે, 5, r બરાબર કેટલા, 2 ની 5 ઘાત એટલે 5 ગુણ્યા 32,
चलो पांच त्रण पंदर पांच दू दस एट एक सौ साठ आ छेल्लू पद है पदों की संख्या है बराबर है ओके।